ઘેટા ઉછેરક માલધારી એનું પાલન કરતા જતન કરતા વગેરે વગેરે ઘેટા ચરાવતા ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો હોય પણ માલધારી ક્યારેય ઘરે ના હોય એમના ઘેટા બકરાને લઈને નીકળી જાય ચરાવવા માટે માલધારી ગામ કરતા સીમ વગડામાં વધુ જીવન પસાર કરતા હોય છે તેમનો વ્યવસાય એવો છે ક્યારેક ઘેટાને કોઈના ભરોસે પણ ના રાખી શકે ઘેટા નાનું પ્રાણી છે ડરપોક પ્રાણી છે ઘણી વખત હિંસક પ્રાણીઓના શિકાર પણ બની જતા હોય છે આ નાનું પ્રાણી છે એનું જતન કરવું બહુ મુશ્કેલ છે નાના બાળક કરતાં પણ વધુ એની કેર રાખવી પડે છે સંભાળ રાખવી પડે છે કારણ કે આ ડરપોક પ્રાણી છે એટલે એકલું પ્રાણી તો ક્યારેય નથી મૂકી શકાતું એટલું માલધારી સતત એનામાં ચિંતા સેવતા હોય છે ઘેટા બકરા ચરાવવા માટે આગળની જે પેટી હતી એટલે અત્યારે જે પેટી છે એ ઘેટા બકરા પાળી રહ્યા છે ચરાવી રહ્યા છે પણ નવી પેટી બહુ ઓછો રસ દાખવી રહી છે કારણ કે આ વ્યવસાય સરળ નથી બહુ મુશ્કેલ ભર્યું જીવન છે વગડે વગડે જવાનું હોય છે ત્રણેય ઋતુમાં અલગ અલગ વિષમ પરિસ્થિતિઓ હોય છે એટલે હવે સમય જોતાં આ પરિસ્થિતિ કે આ જે કામ છે એ સરળ નથી રહ્યું ઉનાળો હોય તો બહુ દૂર દૂર સુધી ચરિયાણમાં જવું પડતું હોય છે એ પણ નક્કી ન હોય કે ઘેટાને પૂરતો ખોરાક મળશે બીજી વાત એ રહી કે પાણી માટેના જળાશયો પણ સુકાઈ ગયા હોય તો પણ દૂર દૂર સુધી પાણી શોધવા માટે ઘેટાને પીવડાવવા માટે જવું પડતું હોય છે માલધારી માટે વગડો એ જ ઘર હોય છે જ્યાં ઘેટા બરાબર ખોરાક મળી જાય તો ત્યાં જ તેમના નિવાસ બની જાય છે બીજા દિવસે આગળ કોઈ જગ્યાએ જે પડાવ નાખે છે મુકામ કરે છે માલધારી એટલે સમાજ જીવનના સાચા પત્રકાર છે એક ગામથી બીજા ગામના લોકોને ઓળખતા હોય છે માલધારી એટલે વગડાનું ગૂગલ કહેવાય એમને બધા રસ્તાઓનું જ્ઞાન હોય છે માલધારી એટલે જીવનની સાચી પાઠશાળા છે ભાઈ માલધારી વગડે ગમે એવી ગરમી ક્યારેય નિરાશ થતો નથી એમના મોઢા પર હંમેશા મુસ્કુરાહટ હોય છે ક્યારેય નિરાશ નથી જોવા મળતો એ જ મારો સાચો માલધારી છે ભાઈ રોજના કેટલા કિલોમીટર તમારે ચાલવાનું થાય રોજના 5-6 કિલોમીટર ચાલવાનું બકરીનો અવાજ તમે ખબર પડી જાય ઘેટાનો અવાજ તમને શું કહેવા માંગે શું કહેવા માંગતા હોય કેટા કેટા તરસ્યા હોય તો મને રાડ ની ખબર પડે નહીં ચરતા હોય તો મને ખબર બધી ખબર પડે શું તકલીફ થાય તમને આટલું બધું ચરાવવામાં માન લો કે આ ગરમી હોય તાપ હોય ઠંડી હોય અમને કાંઈ તકલીફ ના પડે અમને ટેવાઈ ગયા મેં તમારે દરરોજ નું ટ્રેનિંગ એમ બોલાવી અમે પછી અમારે લારે આવે અમે આકોટા કરી તો આ રીતે અમારો માલ પાછો વરી જાય આવી રીતે માલ ને બોલાવો કરી દો માલ ભાગી આવે બોલાવા કરતા અમારો માલ તરત આવતો રહે અમારો એવી રીતે ધાવે દાદા તમારું નામ શું સુરા દાદા તમને શું લાગે આ માલ પાછળ તમારે કેટલો ટાઈમ આપવો પડે અને આપવો પડે આ ગરમીમાં ઠંડીમાં શું થાય અમારો ઉદમ એવો છે અમારે 6 વાગે સુધી રહેવું પડે સવારે 5-6 વાગે તો ઉઠીને વળી તરાવવા જવું પડે શું થાય
પછી આ માલને માન લો કે આ ઠંડીમાં ગરમીમાં બધે રહેવું પડે. કેટલા કિલોમીટર તમારે હાલી જવાનું થાય રોજનું? ખબર નહીં કે નહીં હાલ્યા જાય તો 10 કિલોમીટર હાલે અને 25 કિલોમીટર હાલે. ગૌમાં દાડો કાઢલી તો પછી તમારે રોટલાનું જમવાનું એ બધું 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 ભેગું હતું, ભેગો લઈને થેલી જઈ મેળા હોય ખાઈ લઈ. માલને બધી જગ્યાએ પાણી મળી રહે એમ? મળે મળે. તમે મૂડી આવ્યા હતા એમ? બધી દુવા દેવી વાળી જ છે. બોલો આવી રીતે હા એમ કરી એટલે બધા પાછા. Yeah.